ત્રણ કોઈની રાહ જોતા નથી। સમય, મૃત્યુ અને ગ્રહ ત્રણ વસ્તુ જીવનમાં એક જ વાર મળે છે। માં, બાપ અને જવાની ત્રણ ગયા પછી પાછા વળતા નથી। તીર કમાનથી, વાણે જીભથી અને પ્રાણ દેહથી ત્રણ ઉપર હંમેશા પડદો રાખો। ધન, સ્ત્રી અને ભોજન ત્રણથી બચવા પ્રયત્ન કરવો। ખોટી સંગત, સ્વાર્થ અને નિંદા ત્રણ ઉપર મન લગાવવાથી પ્રગતિ થાય છે। ઈશ્વર, મહેનત અને વિદ્યા ત્રણને કદી ભૂલશો નહીં। દેવું, ફરજ અને માંદગી ત્રણ વ્યક્તિનું સદા સન્માન કરવું। માતા, પિતા અને ગુરુ ત્રણને હંમેશા વશમાં રાખો। મન, કામ અને લોભ ત્રણ વ્યક્તિ ઉપર હંમેશા દયા કરો। બાળક, ભૂખ્યા અને અપંગ સમય, વિશ્વાસ અને સન્માન એક એવું પક્ષી છે જે એકવાર ઉડી જાય તો પાછું નથી આવતું। જીવનમાં હંમેશા બે વ્યક્તિથી દૂર રહેવું, એક ઘમંડી અને બીજો સ્વાર્થી। ઘમંડી મરજી હશે તો જ અને સ્વાર્થી મતલબ હશે તો જ તમારાથી વાત કરશે। ત્રણ વસ્તુનું ક્યારેય અભિમાન ના કરવું, જ્ઞાન, રૂપિયા અને સુંદરતા, કારણ કે આ કુદરતની મૂડી છે, ક્યારેય વ્યાજ સાથે પાછી લઈ લે એનું કંઈ નક્કી નહીં। ત્રણ સંબંધો ત્રણ વખતે જ ઓળખી શકાય છે, પત્ની ગરીબીમાં, મિત્ર મુશ્કેલીમાં અને સંતાન વૃદ્ધાવસ્થામાં। પાણી, પૈસા અને પ્રેમ, વહાલ, વરસાદ અને વિચાર સમયસર આવે તો જ કામના હોય છે। ભરોસો ફક્ત ત્રણ ઉપર જ કરવો, જનેતા, જાત અને જગદંબા। આ ઉપરાંત બાકીના બધા સંબંધો ગમે ત્યારે પડતા મૂકી દે છે। જીવનમાં ચાર સિદ્ધાંતો વ્યક્તિને સુખી કરે છે। પહેલું અનુકૂળ થવું, બીજું મનગમતું મૂકવું, ત્રીજું ઘસાવું અને ચોથું સહન કરવું। જ્યાં કદર ના થાય ત્યાં જવું નહીં, જે સાંભળે નહીં તેને સમજાવવા નહીં, જે પચે નહીં એ ખાવું નહીં, જે સત્ય પર વિસાય એમને મનાવવા નહીં, જે નજરથી પડી જાય તેને પાછા ઉઠાવવા નહીં, જીવનમાં મુશ્કેલીઓ આવે તો ગભરાવું નહીં, ઋતુઓની જેમ દોસ્ત બદલે એમને દોસ્ત બનાવવા નહીં। સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી, રડવું નહીં, લડવું નહીં અને કોઈને નડવું નહીં। સ્ત્રીને ઉંમર અને પુરુષને આવક ક્યારેય ના પૂછવી, કારણ કે સ્ત્રી ક્યારે પોતાના માટે જીવતી નથી અને પુરુષ ક્યારે પોતાના માટે કમાતો નથી। સમય, તબિયત અને સંબંધ આ ત્રણેય ઉપર કિંમતનું લેબલ લાગેલું નથી હોતું, પરંતુ જ્યારે ગુમાવી દઈએ ત્યારે તેની સાચી કિંમત સમજાય છે। મૃત્યુ, સમય અને મોસમ આ ત્રણ કોઈના સગા નથી, માટે શરીર, સંપત્તિ અને સિક્કા ઉપર કોઈ દિવસ અભિમાન ન કરવું। સમય, આદર અને પ્રેમ માંગીને મળે તો એને ઉપકાર કહેવાય।